નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં સેવા પખવાડિયામાં કાર્યક્રમ ઉજવી રહ્યા છે. તે અંતર્ગત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલિયા દ્વારા સરભડા મુકામે દલિત વિસ્તાર સંપર્ક અભિયાન હાથ ધર્યું હતું, જેમાં નવતર પ્રયોગો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત દલિત વિસ્તારમાં મહિલા મોરચાની ટીમ સાથે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા. આ સાથે સાથે મહિલાઓ તેમજ યુવાનોને સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી, તેમજ તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેટી બચાવો બેટી વધાવો સૂત્રને સાર્થક કરતા 4 વર્ષથી 12 વર્ષની તમામ દીકરીઓને પૂજન કરી લાણી વિતરણ કરવામાં આવી હતી. દીકરી સાપનો ભારો નહીં પણ તુલસીનો ક્યારો છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ખાટલા બેઠક ગામના પ્રવૃત્તિ નાગરિકો સાથે વાર્તાલાપ તેમજ દલિત પરિવારના કાર્યકર્તા સુરેશભાઈ પરમારના ઘરે સામૂહિક ભોજન લઈ સામાજિક સમરસતાનું સરાહનીય કાર્ય કર્યું હતું. આજે સરંભડા મુકામે સેવા પખવાડિયા અંતર્ગત દલિત વિસ્તારમાં શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ હતો. આ વિસ્તારની મુલાકાત અંતર્ગત 8 કલાક આજે સરંભડામાં તમામ વાસની અંદર મહિલાઓ અને ભાઈઓ સાથે કાર્યકર્તાઓ સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થયો. આ કાર્યક્રમ અંતર્ગત આજે 3 પ્રકારના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, જેમાં મારી સાથે મહિલા મોરચાની ટીમ પણ જોડાયેલી હતી. પહેલો કાર્યક્રમ એવો કરવામાં આવ્યો હતો કે આજે આવતીકાલે જ્યારે ગાંધી જયંતિ છે ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે સ્વચ્છતાનો સંદેશો આપવા માટે થઈને 1 કલાકનું શ્રમદાન કરવામાં આવ્યું. સાથે સાથે જેટલી દીકરીઓ 4 વર્ષથી લઈને 12 વર્ષ સુધીની જે દલિત વિસ્તારની દીકરીઓ છે તેઓનું સન્માન કરી અને તેઓને લાણી આપવામાં આવી. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કાર્યો કર્યા છે એ કાર્યોની ચર્ચા કરી મહિલાઓમાં બચતના ગુણ કેળવાય એના માટેની પણ ચર્ચા કરવામાં આવી. સાથે સાથે ભાજપની સરકાર કરે છે સૌની દરકાર એ અંતર્ગત લોક ડાયરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમને પણ રાખી અને સૌની સાથે આજે 8 કલાક જે ઉજવવાનો અમને અવસર પ્રદાન થયો તે ખરેખર આનંદની ક્ષણ હતી.